હેલો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત, કેમ છો બધા? મજામાં ને? આજના ઓનલાઈન વિડીયોમાં હું પૂજા ભટ્ટ તમારું હાર્દિક સ્વાગત કરું છું. બાળકો, અગાઉના વિડીયોમાં આપણે સૂક્તિઓ એટલે કે સાતમા પાઠ સુધીનું શીખી ગયા. હવે આજે આપણે બાળકો તો કે એનું પુનરાવર્તન પાઠ્યની અંદર જે છે પુનરાવર્તન 2 તેનો અભ્યાસ આજે કરીશું. તો તમે પણ મારી સાથે પાઠ્યપુસ્તક પેન પેન્સિલ લઈને તૈયાર થઈ જાઓ. સૌથી પહેલાં આપણને અહીંયા પુનરાવર્તન છે તેમાં આપણે સૂક્તિ જોઈ હતી. તો બાળકો, તે સૂક્તિ આપેલી છે, તે સૂક્તિ આપણે જ્ઞાન ભાર ક્રિયા વિના એટલે કે જ્ઞાન ભાર ક્રિયા વિનાનું વગરનું જ્ઞાન ભારરૂપ હોય છે એટલે કે બોજારૂપ બને છે. ત્યાર પછી બીજી સૂક્તિ આપણે જોઈ હતી, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરિયસી એટલે કે જનની અને જન્મભૂમિ સ્વર્ગ કરતાં પણ કેવી તો કે વધારે મહાન હોય છે. ત્યાર પછી છે આપદી મિત્ર પરીક્ષા એટલે કે આપત્તિના સમયે આપત્તિ વખતે મિત્રોની પરીક્ષા થાય છે. ત્યાર પછી બુદ્ધિ યસ્ય બલમ તસ્ય, જેની પાસે બુદ્ધિ છે તેની પાસે શું તો કે બળ છે. અને પાંચમી છે સંઘે શક્તિ કલો યુગે, સંઘ એટલે કે કળિયુગમાં સંગઠનમાં શક્તિ હોય છે. હવે ત્યાર પછીનું બાળકો, આ બધું આપણે આગળ શીખી ગયા તેનું પાછું રિપીટ પુનરાવર્તન થાય છે. ત્યારે એક પેરેગ્રાફ આપેલો છે, એ સુંદર અક્ષરે તમારે લખવાનો છે. તે એકસ્મિન વને એક વટવૃક્ષ અસ્તિ, એક વને એટલે કે જંગલની અંદર એક વડલો છે, તત્ર એટલે કે ત્યાં કાક વસ્તી એટલે કે કાગડો વસે છે, કાકસ્ય પત્ની સાવકે સ તત્રેવ વસતી, કાકસ્ય પત્ની એટલે કે કાગડાની પત્ની તેના બચ્ચા સાથે ત્યાં વસે એટલે કે રહે છે, તસ્ય વૃક્ષસ્ય અધ ત્યાં વૃક્ષની ઉપર એટલે કે કોટરે એટલે કે બખોલમાં એક સર્પ અસ્તિ એટલે કે એક સાપ વસે છે, એકદા કાક પત્ની સહ આહાર્થ ગચ્છતી, એક વખત એકવાર કાક એટલે કે કાગડો તેની પત્ની કાગડી સાથે તો કે આહાર માટે એટલે કે આહારની શોધમાં જાય છે, તદા એટલે કે ત્યારે સર્પ એક શાવકો ખાદતી, ત્યારે સાપ એક એના બચ્ચા શાવકો એટલે બચ્ચું તેના બચ્ચાને ખાઈ જાય છે, સ આ ગચ્છતી પશ્યંતી ચ, સ એટલે કે તે આ ગચ્છતી એટલે કે આવે છે, ચ એટલે અને પશ્યતી એટલે કે જુએ છે, તે આવે છે અને જુએ છે. ત્યાર પછી બાળકો યોગ્ય જોડકા, તો તમે સ્કેલથી સરસ રીતે અહીં જોડકા જોડવાના હોય. તમને આ ચિત્ર ઉપરથી ખબર પડે કે આ પહેલું ચિત્રને શું કહેવાય તો કે દૂરભાષ, તેની સામે તમારે જોડતું જવાનું છે જોડકા દૂરભાષ. ત્યાર પછી આને શું કહેવાય તો કે શીતકમ. ત્યાર પછી આ બાળક કોમ્પ્યુટર ચલાવે છે તો કહેવાય સંગણકમ. ત્યાર પછી આ ટીવી જેવું તેને કહેવાય દૂરદર્શનમ. પછી આને કહેવાય વિમાનમ અને વ્યંજનમ. તો આવી રીતના તમે પણ જોડકા જોડી લ્યો મારી સાથે. ત્યાર પછી તો ત્યાર પછીનું ઉપર છે તે પાંચ વિદ્યાર્થીઓને ઊંટ, પોપટ અને કૂતરા, બગલા અને શિયાળ એવા પાંચ પાત્રોના મહોરાઓ પહેરીને એટલે કે મોઢું એવું પહેરીને યોજક તત્ર દુર્લભમ એકમના પાઠ આધારે એક નાટક તમારી રીતે તમારે ઘરે આવી રીતનું કરી શકાય એટલે કે નાટક કરી શકાય. તે ઊંટ બને ને પોપટ બને ને પછી રસ્તામાં જઈને જે આપણે પાઠની અંદર જોયું એ પ્રમાણે સ્ટોરી વાઇઝ તમે નાટક પણ ભજવી શકો. પ્રશ્ન 4 પ્રમાણે પોપટનો શો કરવો એટલે કે પપેટ શો એક એવો રજૂ કરવો. પછી એક વાર્તાના આધારે ઘટના મુજબ ક્રમમાં ગોઠવાના. બધા અલગ અલગ વાક્ય આપેલા છે, ઘટનાક્રમ એટલે કેવી રીતના તો કે પાઠમાં જે પ્રમાણે પેલું આવેલું હોય સેન્ટેન્સ તે તમારે દર્શાવવાનું. તો અહીંયા પહેલું વાક્ય કયું થાય તો કે એક વૃષ્ટ્ર અસ્તિ, એક ઊંટ છે, તો એ પાઠની અંદર પહેલું આવ્યું તો અહીંયા એકડો કરી નાખો. ત્યાર પછી ઉષ્ટ્ર સ્વભાવે ન વક્ર અસ્તિ, ઊંટનો સ્વભાવ કેવો છે તો કે વક્ર એટલે કે વાકો, ઊંટ સ્વભાવે વાકું છે. ત્યાર પછી ત્રીજું તો કે એકદા સ વને અટતી, એકવાર તે જંગલમાં હમે છે એટલે પરે છે, ઉષ્ટ્ર હસતી અગ્રે ચલતી ચ, તો ત્યાં ચોથો ક્રમ આપી દો. ત્યાર પછી માર્ગે કુકુર ચલ મિલતી, માર્ગમાં કૂતરો મળે છે ત્યાં પાંચમો ક્રમ, ઉષ્ટ્ર કુકુરા એક થઈ હતી તવ પૂછમ વક્ર અસ્તિ, ઊંટ કૂતરાને શું પૂછે છે તે તારી પૂંછડી વાકી કેમ છે, ત્યાં છ ક્રમ. પછી કુકુર લજ્જા અનુભવતી એટલે કૂતરું ત્યારે લજ્જા અનુભવે છે, શરમ અનુભવે. આવી રીતના 1 થી 7 તમારે ક્રમ ટાંકી દેવાના છે. ત્યાર પછી તમારી નોટબુકની વિજ્ઞાનસ્ય ચમત્કાર પાઠમાં ઉપકરણો વિશે 2-2 ઉપકરણના ચિત્ર દોરીને એમાં મનપસંદ રંગ પૂરવાના. આ બધી પ્રવૃત્તિ તમારે ઘરે અત્યારે કરી શકાય તે ઉપકરણ દોરીને આવા
દુરપાસન, પછી સંગણકમ, કોમ્પ્યુટર ને આવા બધા વિમાન ને આવું દોરીને એની અંદર કલર પૂરવાનો મન ગમતો. હવે ત્યાર પછી આપેલું છે અશુદ્ધ વાક્યની સામે ચોકડી કરો, એટલે કે ચોકડીની નિશાની કરવાની. અશુદ્ધ એટલે કે સાચું ન હોય, ખોટું હોય તેવું. અહીંયા બધા હું વાક્ય એક એક કરતાં વાંચી જાઉં છું, તેમાં જોવાનું તમારે કેની સામે કરવાનું. બાલિકા ગચ્છતી, બાલક હસતી, કુકુર ધાવંતી, ઉષ્ટ્રા હસતી. તો આ વાક્યમાં ચોકડી ક્યાં આવશે? તો કે બાલિકા ગચ્છતી. ત્યાર પછી કુકુરાહા ધાવંતી, કૂતરું દોડે છે એવું આવતું હતું. ઉષ્ટ્રા હસતી. આ વાક્યની અંદર ચોકડી બોક્સમાં કરવાનું, બાકી ખાલી રાખવાનું. ત્યાર પછીનું છે શૃંગાલ પૃચ્છતી, એસહ દિવ્યા. તો તેની અંદર ચોકડી, એસ વિવેક, તેમાં કંઈ કરવાનું નથી. હવે ત્યાર પછી જો બાળકો, નીચે આપેલા વાક્યોને સંસ્કૃતમાં અનુવાદ કરો, એટલે કે સંસ્કૃતમાં વાક્ય બનાવો. ઊંટે પોપટને કહ્યું, તો હવે એનું ગુજરાતી આપણે આ આપેલું છે, એનું સંસ્કૃત બનાવવાનું. તો ઊંટે એટલે કે ઉષ્ટ્રહ સુકાય અકથયત. ત્યાર પછી રસ્તામાં શિયાળ મળ્યું, રસ્તામાં એટલે કે માર્ગે શૃંગાલ અમિલત. પોપટની ચાંચ વાકી છે, સુકશ્ય ચંચુ વકરા અસ્તિ. વિમાન આકાશ માર્ગે ચાલે છે, વિમાનમ આકાશ માર્ગેણ ચલતી. પંખો ફરે છે, પંખાને કહેવાય વ્યંજનમ, વ્યંજનમ ફરવાને કહેવાય ભ્રમણમ, કરે છે એટલે કે કરોતી. પછી સંકટમાં મિત્રની પરીક્ષા થાય છે, તો આપતો મિત્રયસ્ય પરીક્ષા ભવતી. તો આવી રીતના બાજુમાં તમારે ત્યારે સંસ્કૃત એનું કરતું જવાય. હવે ત્યાર પછી જ્ઞાતવ્ય એટલે જાણવા માટેના શબ્દ આપેલા સંસ્કૃતમાં, શું કહેવાય એમ. પિતૃવ્ય એટલે કહેવાય કાકા, માતુલહ એટલે મામા, ભાગીનેય એટલે કે ભાણેજ, પિતૃવશ્વેષયા ફૈની દીકરી, પિતૃવ્યા એટલે કે કાકી, માતુલાની એટલે કે મામી, ભાગીનેયા એટલે કે ભાણી, ભાતૃજાયા એટલે કે ભાભી, ભાતૃવ્ય ભત્રીજો, માતુલે એટલે કે મામાનો દીકરો, પિતૃશ્વાસા ફઈ, દેવરહ એટલે કે દિયર, ભાતૃવ્ય એટલે કે ભત્રીજી, માતુલેયા મામાની દીકરી, પિતૃશ્વસેય ફઈનો દીકરો, અને નનંદા એટલે કે નણંદ. તો આ બધા તમને સંસ્કૃતની અંદર શબ્દ, આપણે સંબંધો, આપણે એકબીજા સાથે જે આપણે સંબંધ થતો હોય તો તે એને શું કહેવાય, કાકા મામા આ ના ભાઈ એવી રીતના બધા, માસી કાકા, તો એ બધા એને શું કહેવાય સંસ્કૃતમાં, તે શબ્દ આપેલા છે. તો આ તમારે પાકા કરી લેવાના અને સમજી લેવાના. હવે બાળકો, આજના હોમવર્કની અંદર તમારે શું કરવાનું, તો કે સૂક્તિ આપેલી અગાઉ પાઠ 7 છે તેની આપણે જોઈ હતી, એના 1-3 સૂક્તિ એનું પહેલાં ગુજરાતી, પછી એનો ભાવાર્થ નીચે આપેલો હોય તે SM આપેલું છે, તે લખીને પાકું કરવાનું રહેશે. હવે મળીશું આપણે નવા વિડીયો સાથે, ત્યાં સુધી સ્ટે સેફ, સ્ટે હેલ્ધી. અહીંયા આપણે આપણું એટલે કે 7મા ધોરણનો કોર્સ અહીંયા પૂરો કરી છે.